આંગણવાડી અહીં લાગણી છે, હૂંફ છે, મીઠો મમતા ભર્યો સ્વસ્થતાનો કર્યાવર છે. બાળકો માટે અહીં હેતાળ ખોળો છે, કિશોરીઓ માટે મમતાળુ પાલવ અને સગર્ભા માટે ડગલેને પગલે ખમ્મા કરતા હેર. કારણ કે આ છે રાજકોટ જિલ્લાની આધુનિક આંગણવાડી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણ અક્ષરે નવા ભારતનું નામ દુનિયાની ટોચ પર લખવાનું કામ કર્યું છે, જેમના નેતૃત્વમાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં દરેક ગામડાઓમાં મોડર્ન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું. નાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શારીરિક અને માનસિક બંને બાબતોમાં કિશોરીઓ સશક્ત બને, સગર્ભા માતાની સીમતની વિધિ સહિતની અતથી લઈને ઇતિ સુધીની દરકાર આ આંગણવાડીમાં કરવામાં આવે છે. પોષણ માસ દરમિયાન નાના બાળકો, કિશોરીઓ તથા સગર્ભા માટે એચબી કેમ્પ, એમિનિયા વિશે કાઉન્સેલિંગ, બાળકોનું નિયમિત સ્ક્રીનિંગ, ટીએચઆર માંથી બનેલી વાનગીની હરીફાઈ, 1000 દિવસનું મહત્વ, બાળ તુલા, ઊંચાઈ માપણી, પોષણ સલાડ હરીફાઈ, સ્તનપાન વિશે પરામર્શ શિબિર, પોષણ ગ્રામ સભાનું આયોજન, પૂર્ણ દિવસ અને અન્ન વિતરણ દિવસની ઉજવણી તથા સગર્ભા અને અતિ કુપોષિત બાળકોની મુલાકાત જેવા અનેક સ્વાસ્થ્ય વર્ધક કાર્યક્રમો કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓ આજે મમતાની સરવાણી બની ગઈ છે. મહિલા બાળ વિકાસ વિભાગે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે દરેક પ્રકારની સુવિધાઓ આ આંગણવાડીમાં ઊભી કરી છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. લોધિકા આંગણવાડી કેન્દ્ર નંબર 2માં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ મને મળે છે. તેમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર તેલ દર મહિને મળે છે, જેથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે, મને કોઈ પણ પ્રકારની બીમારી નથી. હું રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના લોધિકા કેન્દ્ર નંબર 4ના લાભાર્થી છું. મને દર માસના 4થા મંગળવારે બાળ શક્તિના 7 પેકેટ આપે છે. મારું બાળક 7 મહિનાનું છે અને હું મારા બાળકને તેમાંથી શીરો, સુખડી, વિવિધ પ્રકારની વાનગી બનાવીને ખવડાવું છું, તેથી મારું બાળક તંદુરસ્ત અને હેલ્ધી છે. બાળ શક્તિના પેકેટ આપવા માટે હું રાજકોટ જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારનો આભાર માનું છું.